આજે છે ને કયામત પિક્ચર આવ્યું હતું અજય દેવગનનું, એને જોયું એને એમાં અહીંયા આ સીન આપેલો છે, અહીંયા શૂટિંગ કરેલું છે. હવે આપણે ઓલા છેડે નીકળીએ. આ મેન સીટ છે આપણી એમ ને કપ્તાન ની. બરોબર, બધું આવી ગયું. બાર અપના બાર, પછી આલિશાન, બહુ બધી જૂની જૂની યાદો છે અહીંયા. અહીં જેલ છે બરોબર, ત્યાં જોઈ લો ડ્રેગન. આપણને ઊભા રાખ્યા છે. જય માતાજી બધાય ડાયર અને રામ રામ. તો ફરી વાર ભેગા થઈ ગયા છે એક નવા વ્લોગમાં. આજે છે 31st 2023 ની. તો પહોંચી ગયા છે દીવ. હું છું, મારી ભેગા મામા છે. અને વ્લોગની શરૂઆત જ આપણે કરીએ છીએ દીવની અંદર પહોંચીને. હું તમને બતાવી દઉં, કેમ કે અમરેલીથી મેં કીધું આવું રસ્તાનું બતાવું, ખોટું લાંબુ થાય એની કરતા ડાયરેક્ટ દીવ પહોંચીને જ આપણે કરીએ. આ તમે જોઈ લ્યો આ ગેટ, અને અહીંથી આ દીવ ચાલુ. હવે આપણે સીધા અંદર જઈ હોવાણ કરતા કરતા હાલો હાલો. હવે આ છે વેલકમ્સ બીચ ગેમ્સ 2024 દીવ. અને ટ્રાફિક ધીમે ધીમે આવતા દેખાય છે રસ્તામાં, પણ હજી સમય થયો છે 11:30. અમરેલીથી નીકળ્યા હતા 9:30 વાગે, અને ચેકિંગ એટલું છે આગળ. જો તમે જોઈ શકો આગળ ચેકિંગ છે કમ્પ્લીટ, કેમ કે આજે 31st ના હિસાબે ચેકિંગ છે. આપણને ઊભા રાખ્યા છે. હવે આ જે સર્કલ છે આ સીધો આવી ગયો નાગવા બીચ ને આ ગયો સિટીમાં. આપણે સિટીમાં જવાનું છે. ઓલી જે સ્ટીમ્બર છે એ જોવા ટ્રાય કરીએ, કેમ કે 10:30 એ તો એનો ઓલા ટાઈમ હોય ખુલવાનો, અને અત્યારે સમય થયો છે 11:30. હવે આપણે દીવની અંદર સિટીમાં એન્ટર થઈ ગયા છીએ બરોબર. આ મેઇન બજાર છે, આમાં ખાણીપીણીનું એવું બધું છે. આ સિટીની વાત કરું છું. આ પાર્કિંગ છે, આ બાજુ છે પાર્કિંગ છે. આ મિની ક્રુઝ છે જો. હા, અને એ મિની ક્રુઝ છે. અમે દીવની બજાર છે, આ બહુ જૂનવાણી બજાર છે. અહીંયા રાતે કપડાની બજાર ભરાય. આમાં આજે તમને દેખાય જાળી જાળી બરમુડા કોટ ને આ ધ્યાન બહુ લીધું નાના હતા ત્યારે. આ બધું આવી ગયું. બાર અપના બાર, પછી આલિશાન, બહુ બધી જૂની જૂની યાદો છે અહીંયા. આ હોટલ આલિશાન, તૈયારીઓ હાલે છે અત્યારે રાતની. અત્યારે તો ખાલી ગમ છે. અને આ આવી ગયું જે ઓલું સ્ટીમ્બર છે, આપણે મેન જોવા જવાનું છે. આવડવા બરોબર, કુફરી એનું નામ. હા, હવે ગાડી પાર્ક કરી અને પછી મળીએ ડાયરો. આમથી આપણે આવ્યા, ગાડી અહીંયા આપણે પાર્ક કરી દીધી છે બરોબર. હવે સામે જે તમને દેખે છે એનું નામ છે કુખરી બરોબર. જે આપણે આવેલા જઈએ છીએ, અને શું ટિકિટ છે હું નહીં ખબર નથી, મેં જોઈ લઈ. અને આ સીધો રસ્તો વહ્યો ગયો દીવના કિલ્લામાં. ભાઈ ગાડીનું પાર્કિંગ લેવા આવ્યા છે. પાર્કિંગ હોય છે ને? હા સર. હા, સ્વિફ્ટ તમારી છે? હા હા, સ્વિફ્ટ મારી છે. એન્ટ્રી છે પેલા, એની અંદર કેમેરો એલાઉ છે. હું છે પૂછી લઈ તમે નીચે છે ને. ટિકિટ કાઉન્ટર છે, અહીંથી લઈ લઈ ફટાફટ. ભાઈ અહીંયા તકલીફી છે, ત્યાં ટિકિટ લેવા આવો ને તમે અહીંયા આ સ્ટીમ્બરની, ત્યારે રોકડા નથી હાલતા, ગૂગલ પે નથી હાલતી. જો અહીં લખ્યું ઓનલી કાર્ડ પેમેન્ટ એક્સેપ્ટેબલ, નોટ કેશ નોટ યુપીઆઈ. પણ આપણે કાકાએ એમના કાર્ડમાં લઈ દીધી છે, તો ભૂલી ગયા છીએ આપણે કાર્ડ, એટલે વાંધો નથી. એવો 100 રૂપિયા ટિકિટ છે એક જણાની.
બે જણા ના 200 લઈ અમે હમણાં સીધા અંદર જઈએ. આપણે ક્યાં જવું? અને આની પછી રોશની રાત ની અલગ હોય. આ લાઈટો દેખાય ને, બધી લાઇટિંગ જ છે. હવે અંદર આપણે જોવાનું છે. આપણો આ ગોપ્રો એલાઉડ કરે છે નગર, પછી મોબાઈલમાં શૂટ કરશું. અત્યાર સુધી તો વાંધો નથી એવું. આ ખોટું કહેવાય યાર, કાર્ડ ભૂલી જાય તો એનો શું મતલબ એમ? આ છે ને તો હેરા મારેલા છે, હેરા પ્રમાણે હલવાનું છે. દોઢ ડાયું કઈ થવા નથી આપડે. પછી એવી રીતે ત્યાંથી રાઉન્ડ મારી આખું હે મોટું. અહીંયા ઊભા છે તમે, જે છેલ્લે સીન તમે જોઈ હોય ને, હવે મોબાઈલમાં કરું છું ઝૂમમાં. જે ઓલી જેલ છે ને, એ જેલ છે બરોબર, ત્યાં કેદીઓને રાખતા. ચાલો આ જોઈ લીધું છે, હવે પછી અંદરની સાઈડ જઈએ આપણે. અહીંયા હેરો મારેલો છે, હા હેરા પ્રમાણે હલવાનું છે. આ મોટા મોટા ટાંકા શું છે આમાં? એ છે પેલા રાખતા છે ગોળા, એનું દિશા નીચે જોજો. એન્ટ્રી છે બાપે વા. અચ્છા શૂટ એટલે અંદરનું છે. ધ ગોરખાસ નામનું છે આખું. કુખરી એટલે કુખરીનું નિશાન આવે ને, એનું નામ જ એ છે કુખરી. વાહ, દારૂ આવતું હશે કદાચ. અંદર અંદર આવી જઈએ. આમ છે ટકાયનું હોવાનો રૂમ છે. ઉપર કેવું દેખાય ઉપરનો નજારો જોઈ. હા એનું રસોડા વાળો ડિપાર્ટમેન્ટ આવી ગયો. આમ જ છે ને. હવે આપણે ઓલા છેડે નીકળીએ. હજી ઉપર છે જવું. હેલિપેડ જાય. હેરા માર્યા છે, હેરા મારેલા છે. આ બંદૂકો જાય ટોક મારવાની.
બહુ લાગે મોટું છે પડતો જો ગુરુ છે મને લાગે આ એક વિડીયો તો ખાલી આનો જ બનશે આ એક વિડીયો તો આનો જ બનશે લાંબો મેન્ટેનન્સ નાઇટ વિઝન કેમેરા અચ્છા આ જ આ મેન સીટ છે આપણી એમ ને કપ્તાનની અહીંથી આ માફી બરોબર અહીંયા બે રેડી ઓકે હવે દેખાય આ ભાઈ બે ને એમ જોતા હોય જોયું અહીંથી દેખાય દૂરબીન ટાઈપ નું રૂમ પેરિસ્કોપ અચ્છા ઘણા ત્યાં ઉભો ભાઈ જોવે આ છે એનું મેન બડા ખરાબ થઈ ગયું છે 10 કિલોમીટર તક દેખાઈ દેતા છે 10 કિલોમીટર રાત ઓર દિન મેં ભી 10 કિલોમીટર તક દેખાઈ દેતા 10 કિલોમીટર તક અત્યારે તો બંધ થઈ ગયું એટલે કઈ દેખાતું નથી ચારો તરફ દેખેગા અચ્છા ઇસમે છે હા માં કે આપ જીર ચાલ ગો દર દેખ સકતે હો હા ઇસકો હા કે આ બધે ને હેન્ડલ છે જા ઓકે નામ ફેર આખો સીન છે અને આ જે છે આનું નામ છે આવડું આ કુકરી 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 હાલો હવે બહાર નીકળીએ કેમ કે તડકો લાગી રહ્યો છે ફૂલ ઓકે હાલો હાલો આ સ્ટીમ્બર નું તો શૂટિંગ થઈ ગયું ગાડીમાં આવી ગયા છે હવે આપણે જઈ સીધા કિલ્લે પણ થોડું થોડું લેશું નકર વિડીયો થઈ જશે લાંબો એટલે ઘડીક તો એવો વિચાર આવ્યો કે એક એક સેપરેટ લઉં સ્ટીમ્બરનો લઉં કિલ્લાનો લઉં તો હવે એ તો તમે જોયું જ હોય પણ આજ તો 31 ડિસેમ્બરના અનુસંધાને આપણે આવ્યા છીએ અહીંયા હાજરી આપવા આવવું પડે નકર ખોટું લાગી જાય કે આવ્યા નહીં એટલે હવે આપણે ભાગીએ ફટાફટ કિલ્લા આપણે આવી ગયા છીએ હવે કિલ્લે હેલો અહીંયા છે પોચ ફાટે છે પાર્કિંગની હા હા ભાઈ અમે નહીં ભૈયા જાય ભાઈ નહીં જાય બહુ ઉપરથી એટલા બધા હા બાપ 50 રૂપિયાનો ચાંદલો અહીંયા પાછા લેવાના ને હા ઉપર હા બાપ હવે આવી ગયો હામો ગેટ કઈ જાય છે ફરતું ખોદેલું છે ફરતું પાણી કિલ્લા બધે હરખા જોયા તો આવ્યા છે તો કીધું દીવમાં આવી જાય એમ પણ અત્યારે કિલ્લાની અંદર તો આવી ગયા છીએ પણ અહીંયા ઓલું હમણાં તમે જોહો ને ઓલી ગાડી આવે ગોલ્ફમાં એ ટાઈપની છે અહીંથી મેન અંદર લઈ જાય છે એક લાઇટ હાઉસ સુધી અને ત્યાંથી રિટર્ન લઈ આવે એક જણાના 50 રૂપિયા છે એટલે કીધું એ કરી નાખે જો આવી ગઈ ગાડી આ ટાઈપની આમાં આપણે પાછું રિટર્ન બે જવાનું છે ઓનલાઈન પે કરી આ ટાઈપની છે હવે આમાં નંબર આવે એટલે બે જાય બરોબર
જગ્યા ઉતારતી તો અહીંથી ઉપર ચડવાનું છે ને. આ જે છે ને કયામત પિક્ચર આવ્યું હતું અજય દેવગનનું, એણે જોયું એને, એમાં અહીંયા આ સીન આપેલો છે, અહીંયા શૂટિંગ કરેલું છે, અહીંયા આ ટાઈપનું છે અહીંયા બરોબર. રેડી બમ હલ હે પાયા પાયા તો હા હા ને મોટા પાયા છે, કિલ્લો છે, થોડું મકાન છે. દેખો તો દેખો. હલો હવે આપણે ઉપર ચડવાનું છે. લાઈટ હાઉસ એટલે કે દીવા દાંડી, આપણે ગુજરાતીમાં કહીએ તો દીવા દાંડી. ઘાટ ચડવાનો આને કે અહીંયા સુધી લઈ જતા હોય તો 10 રૂપિયા વધારે લઈ લેવાય, એમાં બીજું શું હોય એમ નથી. તો આ ચડો તો એની બેટરી ફાટી જાય, હા વધારે લઈ લેવાય ભાઈ, કે લઈ લે ને વધારે આખો સેકન્ડ મારો મારો સેકન્ડ. હા એમ દીવા દાંડી ઉપર જવાની તો મને થઈ ગઈ, પેલા હતું પેલા હતું. ટુરિસ્ટ પોઈન્ટ છે, ફોટા ને એવું પાડે બધા, મેઇન પોઈન્ટ છે. ફરતો દેખાય અમે સુવર્ણા થાર લઈને ઉભા. હલો ડાયરો, હવે કિલ્લે આવી ગયા છે, હવે નીચે ભાગશું પછી મળીએ આગળ. જય માતાજી. હવે આપણે ડાયરેક ભાગી જઈ નાગવા બીચ. અત્યારે આપણે છે સિટીના પાર્કિંગમાં, સ્ટીમ્બર જોઈ લીધી, ત્યારબાદ આપણે કિલ્લો જોઈ લીધો, હવે આપણે જઈએ સીધા નાગવા બીચે, ત્યાં દરિયા દેવનું દર્શન કરી લઈ આટો મારીએ. બરોબર ડાયરો, સમય થઈ ગયો છે અત્યારે બપોરના 1:15. તો આવી ગયો છે ડાયરેક્ટ નાગવા બીચનો રોડ, અને આ રોડમાં એટલી મજા આવે કે જે થાંભલા છે ને કલરે કલરના, એટલે એવું લાગે તમે ગોવા ન્યા આવ્યા હોય એવું, બાકી મજા આવે. હમણાં 2-3 મિનિટમાં તમને હમણાં દેખાશે દરિયો, એરપોર્ટ આવશે. હા હજી એરપોર્ટ આવશે. આવી ગયું છે નાગવા બીચ, અને હજી અંદર મેઇન પાર્કિંગ છે, આપણે ન્યા જવા દઈ. બોલો ભાઈ, 4 રૂપિયા. ક્યાંય પૈસા બાકી જ નથી દીવમાં, દીવમાં ક્યાંય પૈસા બાકી જ નહી. પેલા આવું કઈ નતું પાર્કિંગ, અહીંયા લેતા હામે, પણ હવે આ લોકો મેન એન્ટ્રી જ કરી નાખી છે. આ આખી બજાર છે, હવે બહુ ફેરફાર થઈ ગયો ખાણી પીણીની. નાગવા બીચ દીવ, ટ્રાફિક જોવો દીવનું 31st નું, હજી તો આ શરૂઆત છે, હવે બધા આવતા હોય. આ બધી ખાણી પીણી નું સ્ટોલ નવા બીના. હું તો હમણાં કીધું નથી, બધું બહુ બધું ફેરફાર થઈ ગયો. ખાણી આ અહીંયા ખાણી પીણી, અને આ સામે દરિયો બરોબર. જો લારી વાળા નાળી ને પાર્કિંગની જગ્યા માંડ માંડ મળી છે નાગવા બીચે, ગાડી અહીં રાખી દીધી છે,
અને હવે આપણે જવાનું છે દરિયા કિનારે, હાલા જઈ કેમ કે થોડુંક આગળ હાલવાનું છે એટલે સીધો અહીંયા કાંઠે જ મળીએ. દોઢ હોય કે પણ ટ્રાફિક જો જબરજસ્ત ટ્રાફિક છે. ડ્રેગન કેમ છે ને મોટું? હેલો એવરીવન, આ રીતનું છે પબ્લિક, ફૂલ ગાંડું છે અત્યારે. બધે હોટલોમાં રેસ્ટોરન્ટમાં બધી જગ્યાએ ફૂલ ટ્રાફિક છે અને રહી રહીને લોકો પાડવા ગયો, બૂટ મારા પડી ગયા હે. તો બસ આ જ હતું ડાયરો, વિડીયો હવે પૂરો કરીએ દીવનો, કેમ કે બહુ લાંબો થઈ જાય. મળીએ આગલા નવા બ્લોકમાં, ત્યાં સુધી બધા ડાયરીને રામે રામ, જય માતાજી, હરે મહાદેવ, જય શ્રી રામ.